સુરતના ગટાગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં આવેલા હીરાના કારખાનામાંથી અંદાજે 2 કરોડથી વધુ 1300 કેરેટના હીરાની ચોરી કરીને 2 કારીગરો નાસી ગયા હતા, જેથી કંપની દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કતારગામાં આવેલા પટેલ ફળિયામાં ચાલતી HVK નામની હીરાની કંપનીમાં 2 કારીગરોએ 1300 કેરેટ હીરા બોઇલ કરવા માટે આપવામાં આવ્યા હતા. બોઇલ કર્યા બાદ આ હીરા કારીગરોએ પરત મેનેજર કે સેઠને આપવાની જગ્યાએ લઈને નાસી ગયા હતા, જેથી કંપની દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી CCTV સહિતના ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરી છે. મેરા નામ હૈ આર્યસ તિવારી નામ હૈ. ક્યાં કામ કરતો હો? ક્યાં હો આપકી કંપની મેં? હમારા નામ હૈ યાની મેં યહાં પે સિક્યુરિટી મેં કામ કરતા હું. સિક્યુરિટી યાની SOK યાની પદ પે હું. લેકિન જો હમારે કંપની મેં યાની બાત વાર્તાત હુઈ, જો આદમી કિયા વો બોઇલ મેં કામ કરતા થા, લેકિન એસા કામ કરના નહીં ચાહિયે ઉસકો, ક્યોંકિ કંપની ઉસકે ઉપર મેં બહોત જ્યાદા વિશ્વાસ કિયા હૈ. ક્યા ક્યા હો કંપની કે સાથ? वो कंपनी के साथ में बोइल काम करता था और माल लेकर के बताते हैं कि खराब हो गया. कितना माल था? अभी तो मुझे कंफर्म हम नहीं बता पाएंगे. वो कितने का था ये भी कंफर्म हम नहीं बता पाएंगे, लेकिन ऐसा मुझे जानकारी हुआ. लेकिन जो कंपनी के साथ गलत काम किया, बहुत गलत काम है, ऐसा होना नहीं चाहिए. क्योंकि कंपनी यानी हम लोगों का यानी भरण पोषण करती है, और कंपनी के साथ गलत काम करे, धोखा करे, ये बहुत निंदनीय काम है. દોડધામ કિયે પોલીસ કે ઓર એમ એમ કિયે પોલીસ આઈ તબ મુજે યે પૂરા જાનકારી હુઆ. પહેલે નહીં માલૂમ થા, ક્યોંકિ કલ યહે ટાઈમ પે આજ બરકર છૂટતે હું ઉસ ટાઈમ પે કિયા હોગા. યાની તો અભી મેં જે જબ માલૂમ હુઆ કે બડે બડે મતલબ કા ઘટમા પોલીસ કે અપને ગુજરાત પોલીસ કે બડે બડે અધિકારી યહાં આએ, ક્રાઇમ બ્રાન્ચ વગેરા ઓર જે યહાં મતલબ પૂછતાછ કિયે હોંગે હમારે માનનીય ડાયરેક્ટર હૈ ઓર સેઠ જી સે, તો ઉસમે સે તફતીશ વગેરા કી. અભી જી મેં યહી આગ્રહ કરતા હું यानी गुजरात पुलिस से कि जितना जल्दी हो सके तो हमारे सेठ जी को मतलब का घटमा आश्वासन दिलवाएं, और अगर गलत काम किया है तो उसको कड़ी से कड़ी यानी सजा दिलवाएं. मैं હીરા કારખાનાના સૂત્રોના જણાવ્યા અનુસાર હીરા લઈને નાસી ગયેલા બંને કારીગરો વર્ષોથી કંપનીમાં કામ કરતા હતા. હીરા બોઇલ કર્યા બાદ બંને કર્મચારીઓએ અંદાજે 1300 કેરેટ હીરા લઈને ફરાર થઈ ગયા છે. હા, બનાવ એવો છે, HVK ડાયમંડમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતા રાજુ ગેગારામ લુહાર, કે જે નેપાળના વતની છે, જે હીરાના ડાયમંડની કંપનીમાં છેલ્લા 15 વર્ષથી હીરા સાઇનિંગ માટેની પ્રોસેસમાં કામ કરતા હતા. એટલે પૂરા દિવસ આખા દિવસનું હીરાનું કામગીરી થાય, અને એ હીરા સાંજના સમયે આ રાજુભાઈને આપતા હતા, અને રાજુભાઈ રાતના એ પ્રોસેસ સાઇનિંગ પ્રોસેસ માટેની કાર્યવાહીમાં એ મૂકતા હતા. એ રૂટીન પ્રમાણે આ રીતે કાર્યવાહી દરરોજની ચાલતી હતી. એ રીતે ગઈકાલે VK ડાયમંડના મેનેજર દીપ મકવાણાએ 1200 કેરેટ જેટલા હીરા સાઇનિંગ પ્રોસેસ માટે રાજુભાઈ ગેગારામ લુહારને આપેલ હતા, જે સાઇનિંગની પ્રોસેસમાં મૂકવાને બદલે જે પોતે પોતાના ટિફિનમાં મૂકીને અને સાઇનિંગ મૂકીને પછી અહીંથી લઈને રવાના થઈ ગયેલ છે. એ મતલબની અત્રે પોલીસ સ્ટેશનમાં જાણ થતાં એ સંબંધેની કાર્યવાહી હાલમાં ચાલુ છે. હીરા લગભગ 3.5 કરોડની આસપાસ અંદાજે કિંમત છે. હાલમાં અમે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરીએ છીએ. ફરિયાદ દાખલ થઈ ગયા પછી એ ક્યાં ક્યાં જઈ શકે એના ક્યાં એ સંબંધેની આગળની તપાસ અમે કરીશું. હાલમાં તો બાકી છે. આરોપી છે બહારના રાજ્યના છે, તો એના જે એડ્રેસ ફોટોગ્રાફ સાથે જે કંપનીના માલિકે રાખવા જોઈએ છે નહીં? હાલમાં તો કાર્યવાહી ચાલુ છે, એની એમની પાસે હશે તો અમે મેળવી લઈશું, પણ હાલ સુધી અમારી ફરિયાદની પ્રોસેસ ચાલુ છે. પોલીસ દ્વારા હીરાના કારખાનામાં પહોંચીને CCTV થી લઈને અન્ય કારીગરોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, સાથે કારીગરોની ભાળ મેળવવા માટે પણ ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને
વધુ તપાસ હાથ ધરી હતી. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.